नमस्कार दर्शक मित्रों, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ। નવસારીનો એક ટેબલ ટેનિસ નેશનલ પ્લેયર એવા દિવ્યાંગ યુવક કોરોના મહામારીને લઈને રાજ્ય સરકાર દ્વારા ઇનામની રકમ ન મળવાથી મુશ્કેલી વેઠી રહ્યો છે, ત્યારે આ યુવાન સહાય મળે તેવી માંગ કરી રહ્યો છે। હવે વાત કઈક એવી છે કે નવસારીના આવા બાગમાં રહેતા યઝદી ભાગમરા, જેઓ જન્મથી પોતાના બંને પગે વિકલાંગ હતા, ભગવાને તેમને પગની શક્તિ છીનવી હતી, તેમ છતાં કંઈક નવું કરવાની ચાહના તેમનામાં પ્રગટાવી હતી અને 12 વર્ષની ઉંમરથી તેઓ ટેબલ ટેનિસ રમવાની શરૂઆત કરી હતી, જેમાં ઘણી મુશ્કેલી સાથે તેમણે રમવાની શરૂઆત તો કરી લીધી હતી, પણ મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધતી જતી હતી। તેમ છતાં હિંમત હાર્યા વગર આગળ વધવાની ચાહનાને લઈને નેશનલ ગેમમાં ભાગ લઈ ઇનામો જીતવા માંડ્યા, પણ સરકારે કે સમાજ તરફથી કોઈ સહાય ન મળતા તેમનું મોરલ તૂટી રહ્યું હતું। સાથે પ્રેક્ટિસ માટે પણ કોઈ જગ્યા ન હોવાથી તકલીફ પણ વધી રહી હતી। તેવામાં બિલ્લીમોરાના એક યુવાન ધર્મેશ બલસારા સાથે તેમની મિત્રતા થઈ અને તેમણે યઝદી ભાગમરાના માટે જાણે દેવદૂત આવ્યા હોય તેમ તેમણે તેમને કોચિંગ આપ્યું અને આજે નેશનલ લેવલે ગોલ્ડ જીતી નવસારીનું નામ રોશન કરવામાં સી ફાળો આપ્યો હતો। હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીમાં ગોલ્ડ જીત્યા બાદ તેમની પ્રોત્સાહનની રકમ પણ ન મળતા હાલમાં આ દિવ્યાંગ યુવક મુશ્કેલીમાં મુકાયો છે અને સરકાર જલ્દી મદદ કરે તે માટે માંગ કરી રહ્યો છે। ત્યારે આવો સાંભળીએ આ યુવક સાથે અમારા સહયોગી નિલેશ પટેલ અને સાગર સોલંકીનો ખાસ અહેવાલ। નવસારી લાઈવ આજે એક એવા વ્યક્તિત્વ સાથે મુલાકાત કરવા જઈ રહ્યો છે કે જેની પાસે ભગવાને એક વસ્તુ છીનવી છે તો સામે બીજી કળા આપી છે। આપણે જોઈ રહ્યા છો આજે બેડમિન્ટન રમવામાં આવી રહ્યું છે, ત્યાં યઝદી ભાઈ છે આજ, જેઓ પોતાના પગમાં પગે અહીંયા વિકલાંગ છે, તે છતાં તેઓ નેશનલ ગેમો રમે છે અને નેશનલ ગેમોમાં ઇનામો પણ જીતે છે। ત્યારે યઝદીભાઈ અત્યારે જે તેમને ભગવાને એક કળા એટલે કે ભગવાને એમના પગ છીનવ્યા છે, પરંતુ તેમની સાથે તેમને એક બેડમિન્ટન રમવાની એક સારી કળા આપી છે અને તેમાં તેઓ નેશનલ સુધી રમીને નવસારીનું નામ રોશન કરી રહ્યા છે, પરંતુ ક્યાંક એમને થોડી તકલીફો છે આપણે જાણીશું એમની પાસેથી। યઝદીભાઈ, કયા પ્રકારનું તમારું, કેટલા સમયથી તમે આ ગેમમાં છો, કઈ રીતે તમારા પગની આ સમસ્યા સર્જાઈ? હું ટેબલ ટેનિસ જુનિયરથી રમું છું, મારી ઉંમર 46 વર્ષની છે ને હું રમું છું 30 વર્ષથી ઉપરથી રમું છું। ને તમે અત્યાર સુધીમાં કેટલી ગેમો રમ્યા છો, કેવા પ્રકારનું સ્ટ્રગલ રહ્યું તમારું? સ્ટ્રગલ એટલે અમને છે ને એસોસિએશન તરફથી પણ એટલી સહાય નથી મળતી જેટલી મળવી જોઈએ, એબલ બોડીની જેટલી મળે છે એના કમ્પેરિઝનમાં અમને એટલી નથી મળતી, કારણ કે અમારી કોઈ જાણ બહાર કરતો જ નથી, એ તો મીડિયા આવ્યું પછી બધું ખબર પડે, કારણ કે જ્યાં સુધી હું મારો પોતાનો નેશનલનો વિડીયો હું બહાર ફેરવ્યું નહીં ને કે ફેસબુક પર મૂકું ત્યાં સુધી ખબર નહીં પડે ને, તમે હું તો ખાલી અહીંયા રમતો તમને જ ખબર પડે, એટલે બીજાને ખબર પડવા માટે કોઈ રેકોર્ડિંગ પણ નથી કરતું, કોઈ પેરાની અમારી જે ઇન્ટરનેશનલ કે નેશનલ પર રમવા માટે કોઈ રેકોર્ડર બી નથી રાખતા, બસ પહેલાં આમ જ પોતાની ગેમ પતી જાય છે એટલે પહેલાં રેકોર્ડિંગ કરવાનું, તમારી ગેમ પૂરી થઈ ગઈ એટલે હવે ચાલી જઈએ બસ, એટલે બીજા ગયા તેલ લગાવે એવું થઈ જાય, એટલે બધા સ્વાર્થી થઈ ગયેલા છે બીજું કંઈ નહીં, પોતાની મેચ પતી જાય એટલે કોઈ પછી પડી નથી, તો કોઈ પાછળ મેચની પાછળ કોઈ કોચિંગ કરવા બેસે નહીં, કોઈ ફ્રેન્ડો પાછળથી સલાહ આપે નહીં, કોઈ ટાઈમ આઉટ લેવા માટે કહે, એટલે પેલું એવું લાગે કે હું પેલો ઘરમાં જ રમતો છું, એટલે ફ્રેન્ડો સાથે પેલું અમથી પેલી લીગ રમ્યા કરતો છું એમ, એટલે ખાલી ટાઈમ પાસ ખાતર, એટલે નેશનલ પર એટલું સ્થિતિ નથી સધાતી, હવે જરા નેશનલ સુધરી છે કારણ કે TTFI અમને થોડો ફેસિલિટી આપવા માગી છે, કારણ કે પહેલાં તો અમને ગાડીના પૈસા ખાવા પીવાના બધા અમારે ખર્ચા કરવા પડતા હતા, હવે એવું જ કરવાનું હોય તો એના કરતાં હું નેશનલ નહીં રમું, એટલા પૈસા બચાવીને હું મારા ફેમિલી સાથે બહાર ફરવા નહીં જાઉં, ફોકટને હું નેશનલ રમ્યા કરું છું, ટ્રોફી લાવીને કંઈ ફાયદો નથી, કારણ કે ટ્રોફી તો ઘણા જણા લાવતા હોય ને, મેડલ ને ટ્રોફી તો લાવે પણ એનું એને અગેન્સ્ટમાં કંઈ અમને મળવું જોઈએ ને, આર્થિક સહાય બી મળે તો બી બહુ થયું, સાધનો નહીં મળે તો સમજ્યા, સાધનો બી મને છે ને તે મને ITTF તરફથી મળે છે ડિસ્કાઉન્ટમાં, જે મને ગુજરાત સરકાર કભી કોઈ દિવસ મને એમાંથી સહાય મળી નથી, કારણ કે રેકેટ એક 10-10 હજાર 12-12 હજારનો રેકેટ થાય, એ તો ઠીક છે કે આપણે થોડું ઘણું કમાતા છીએ એટલે, બાકી એકદમ નહીં કમાતા અને ઘર બેઠા હોય એ તો બિચારો એક રબર માટે તરસી જાય ને, એટલે એને કંઈ આઈડિયા નહીં આવે કે રબર કેટલાનું છે, એટલે આમ તેમ બધા ફ્રેન્ડો પાસેથી રબર ઉધાર માગીને પહેલાં અમે બધા શીખ્યા, પછી જેમ જેમ ધીરે ધીરે કમાતા થયા તેમ તેમ પોતાનું રેકેટ વસાવ્યું, ને બધા ફ્રેન્ડો સાથે રજામાં અહીંયા આવીએ પછી અમે
બીજા સાથે ફ્રેન્ડો સાથે વાતચીત કરીએ, રમીએ, તો પછી માર ખાય એટલે આપણને ખબર પડે કે આપણે કેટલા પાણીમાં છે એમ. પછી તે પ્રમાણે આપણે ધીરે ધીરે એને મહેનત કરીને ઉપર લાવીએ. હવે ધર્મેશભાઈ આગળ તો હું કેટલા વર્ષોથી આવું છું એમના ક્લાસ હેઠળ. પહેલાં તો આ ક્લાસ નહીં હતો એટલે એ બીજે જગ્યાએ શીખવતો હતો, એના ઘરમાં શીખવતો હતો. હવે આ હોલ લીધો છે ત્યારથી મને રેગ્યુલર સાંજે 5 વાગે આવું, એ બિચાર લેવા પણ આવે છે, મૂકવા પણ આવે છે, ને પરફેક્ટ પ્રેક્ટિસ પણ કરાવે છે. ને એમની દીકરી પણ સ્ટેટ ચેમ્પિયન છે, એની સાથે હું પ્રેક્ટિસ કરું છું. એના બીજા ફ્રેન્ડો સાથે છે, મલ્ટીબોલ છે, કાઉન્ટર ટ્રેનિંગ છે, પછી નવા બધા શોટો શીખવે, પછી કાં મૂવમેન્ટ મારી ખરાબ છે તે મને શીખવે, અને પછી એ પ્રમાણે મેચિસોમાં હું એક સારું પરફોર્મન્સ કરીને હું મેડલ મારી શકું છું. અત્યાર સુધીમાં કેટલી મેચ રમ્યા છે અને કેટલા મેડલો જીત્યા છે? હું એશિયન ચેમ્પિયનશિપ રમ્યો છું, વર્લ્ડ ચેમ્પિયનશિપ રમ્યો છું, પછી એશિયન ગેમ્સ રમ્યો છું ને નેશનલ રમ્યો છું. તેમાંથી કેટલામાં તમે વિજેતા થયા છો? ઘણામાંથી છું, કારણ કે કશે બી સારી ટુર્નામેન્ટમાં ક્વોલિફાય થવા માટે તમને ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ તો જોઈએ જ. મેડલ વગર તમને આગળ કોઈ પહોંચવા દે, ગમે એટલો હોય, થર્ડ બી હોય ને બ્રોન્ઝ તો બી અમને ચાલી જાય, કારણ કે ઇન્ડિયામાંથી એટલા કોઈ બેરામાં રમવાવાળા નથી. તમારા પગની આ સ્થિતિ છે, તે છતાં તમે કેવી રીતે રમો છો? એ તો આ ફ્રેન્ડો સાથે એટલે ઘણી કસરત કરું છું. પછી એ તો હમણાં કોરોના છે એટલે વર્ષથી બધું બંધ છે, એટલે ઘરમાં કસરત કરું છું. બહુ વોકિંગ પણ નથી જતો, કારણ કે રસ્તા પર હું કોઈ વખત પડી જાઉં છું, એટલે હું ઘરમાં સાયકલિંગ કરું છું. પછી વચ્ચે સ્વિમિંગ કરતો હતો, પછી એમને હવે બધું બંધ છે એટલે પણ એ તો પહેલાં હું જીમમાં જતો હતો, કસરત કરાવતો, સ્ટ્રેચિંગ કરું ફ્રેન્ડો સાથે. પછી કારણ કે અમારા ત્યાં કંઈ મળતું નથી એટલે મારે ટાઈમ પાસ કરવા માટે ગેમ ટીટી મને મળી રહે ને રમવા માટે, તો મને કસરની જરૂર જ નથી. આ પરિસ્થિતિ તમારી જન્મથી છે કે જન્મ બાદ તમને? જન્મથી આ છે, એને સેરેબલ પાલસી કહેવાય, એને સેરેબલ પાલસી કહેવાય, એટલે મગજમાં એટલે માના ગર્ભમાં અમને મને ઓક્સિજન નહીં મળેલો એટલે એને સીપી કેસ કહેવાય. પોલિયો કરતાં અલગ છે, આ આખું અલગ છે. પોલિયોમાં તો તમે મગજ તમારું સાબુદ હોય એકદમ. હું ઘણીવાર ચાલુ ગેમમાં બી હું વખત ભૂલી જાઉં તો અમ્પાયર તરીકે એ લોકો રહે એટલે મને ખબર નહીં પડે એમ. ચાલુ ગેમમાં બી હું સ્કોર ઘણીવાર ભૂલી જાઉં તો અમ્પાયરો મને કહે એટલે વાંધો નહીં. બાકી એકલો જો ગણવા કે ને તો ગેમ ક્યારે પતી જાય મને આઈડિયા નહીં રહે, કારણ કે મારે રમવામાં ધ્યાન એટલે મારી બે જગ્યામાંથી ધ્યાન નહીં અપાય. ગેમમાં આપું કાં તો અમ્પાયર સ્કોરમાં આપું એટલે આને હું કોઈ વખત બેસાડી જાઉં તો એ સ્કોર ગણ્યા કરે એટલે મને વિશ્વાસ હોય. એટલે ઘણા શું કરે કે સ્કોર આગળ પાસે પોતાના ફ્રેન્ડોમાં જીતવા માટે કરે, ત્યારે ઉલ્લું બનાવી જાય પણ મને ખબર નહીં પડે એટલે આ લોકોને બેસાડું કે પેલું હવે તો પેલું ફ્લિપ કાવલો આવી ગયો એટલે સ્કોર એટલે મગજ મારી જ નહીં. હવે તો હવે નહીં બી ગણે તો કંઈ નહીં, હવે તો અમ્પાયર ફટાફટ પડા પાણા ફેરવે છે. પહેલે નહીં હતા ને, પહેલાં તો મોડે બોલવું પડતું હતું ને બોલો, એટલે મારી યાદશક્તિ થોડી ઓછી રહે નોર્મલ માણસ કરતાં. તો આ હતા એક વ્યક્તિ કે જેને પોતાનું વ્યક્તિત્વ એવી રીતે વિકસાવ્યું છે કે પોતે વિકલાંગ થવા છતાં આજે દેશમાં પોતાનું નામ રોશન કરે છે. તેમના સહપાઠી છે, તમે એમની સાથે કઈ રીતે જાઓ છો, કેવી રીતે એમનું રમત હોય છે અને કેવી મદદ કરો છો તમે? મારું નામ ધર્મેશ બલસારા છે. હું છેલ્લા 30 વર્ષથી ટેબલ ટેનિસની ફિલ્ડમાં છું. જસદીપભાઈ જોડે છેલ્લા 20 વર્ષથી કોન્ટેક્ટ કરો, પણ એમણે આ છેલ્લા 4-5 વર્ષથી દિલ્હીમાં અપડાઉન ચાલુ કર્યું સાંજે. તે પછી લોકો નેશનલ, ઇન્ટરનેશનલ, એશિયન ગેમ્સ, અત્યારે નેશનલમાં છેલ્લે ઇન્ડોર ટુર્નામેન્ટમાં એમણે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. મારી પાસે ટ્રેનિંગ લે છે અત્યારે સાંજે. હું એને બધી જાતની એક્સરસાઇઝ પણ અહીંયા કરાવું છું. હર્ડલ્સ છે, સ્ટ્રેચિંગ છે, સ્કીપિંગ છે, બધું એને શીખવું છું, રમાડું છું, સ્ટ્રોક શીખવાડું છું, અને બીજા બધા ઘણા બધા બાળકો મારી પાસે રમે છે. એમનું કયા પ્રકારનું વ્યક્તિત્વ છે, કઈ રીતે એ સ્ટ્રગલ કરે છે? કારણ કે એમના પગમાં તકલીફ છે અને તમે સારા માણસોને શીખવાડતા હોય, હવે આવા વ્યક્તિને શીખવાડવા માટે કયા પ્રકારની સમસ્યા સર્જાય છે? ના, એનું બેઝિક નોલેજ છે, પહેલેથી રેડી હતું. મારી પાસે જ્યારે આવ્યો ત્યારે એડવાન્સ કોચિંગ પર જ હતો, એટલે મારે ખાલી એને સ્ટ્રોક બતાવવાના હતા કે જસદીપભાઈ એવી રીતે તમે ખસીને બોલ મારો તમને પોઈન્ટ મળી શકે. એટલે મેં એને એ રીતે ટ્રેન કર્યો, જે રીતે એને ટુર્નામેન્ટમાં કામ લાગે, જે રીતે રબર્સ, રેકેટ, પ્લાય બધું અલગ અલગ એને બતાવ્યું કે આ રબરથી તમે રમો, તમે મેચ જીતી શકો, આગળ વધી શકો. એમનો અને એમનું સામાન્ય વ્યક્તિ જે હોય, જે પગ પર પગભર થઈ શકતા હોય અને જ્યારે એમના પગમાં તકલીફ છે, તો એ બે વ્યક્તિમાં કયા પ્રકારની એ હોય કે ભાઈ સામાન્ય વ્યક્તિ કઈ રીતે રમી શકતો હોય ને આ વ્યક્તિ કઈ રીતે રમી શકે? આમાં સામાન્ય માણસના બંધ પગ જ્યારે સારા હોય ત્યારે બધી બાજુ ફૂટવર્ક મૂવમેન્ટ કરી શકતો હોય, અને ડિસેબલ જે હેન્ડીકેપ હોય એ એક જગ્યાએ ઊભા રહીને કઈ રીતે બોલ મોકલવાનો, એ મેં ઘણા બધા વિડીયો યુટ્યુબ પર અને જોયા, અને પછી મેં એ રીતે ટ્રેનિંગ કરાવી. એટલે જ્યારે તમારું મનોબળ મજબૂત હોય ત્યારે દુનિયા, તમારી કોઈ પણ સમસ્યા હોય ત્યારે દુનિયાને તમે જીતવા માટે જ્યારે મક્કમ નિર્ણય કરો ત્યારે તમે આવી સિદ્ધિ હાંસલ કરી શકો છો. અને આ જ એક ઉદાહરણ છે કે જે યશદીભાઈ જે પોતે પગમાં વિકલાંગ હોવા છતાં આજે નેશનલ ગેમો રમીને વિજેતા પણ થઈ આવે છે, ગોલ્ડ મેડલ સુધી લઈ આવ્યા છે. ત્યારે આ પ્રકારના વ્યક્તિત્વની ખાસ કરીને નવસારીના લોકોને
આ વ્યક્તિથી અજાણ હતા, પરંતુ આજે નવસારી લાવ્યો, આવા વ્યક્તિત્વને શોધીને નવસારી લાવ્યું, તમારા સમક્ષ લઈને આવ્યું છે. સ્વસલામ છે આવા વ્યક્તિત્વને. સરકાર મદદ નથી કરતી, પરંતુ પોતે સ્વાવલંબી બનીને પણ ગેમ રમવાનું જે એમની જિજ્ઞાસા છે તે પૂર્ણ કરતા રહ્યા છે. આવા તમામ પ્રકારના મહત્વના સમાચાર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો, અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે. એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો, અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે, અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.